મેયર છે સુરત ના મેયર અલગ અલગ કાઉન્ટર ઉપર અલગ અલગ એક આવે એનું કામ એક કાઉન્ટર ઉપર એક સિલેક્ટ કરતું હોય બે માણસ પણ આમ જ આપવાનું આપવા માટે ખુલ્લા છે બાકી બધા કામ નથી અને અહીંયા ત્યાં બહેનો છૂટા છૂટા ઉભા રહ્યા તમારા માટે જ્યાં માસ નું માટે એટલા આગા ઉભા રહેવાનું વારો બધાનો આવશે તમારો જોવું તો પડશે બપોરે બંધ કરાવી દીધી અને તમે જો નક્કી કરો તો વારા ફરતી અને વારા પાડજો આજે આ દુકાન એવું કરી દીધી આજથી એવું ચાર ની બદલે એક જ દુકાન ખોલવાની પણ એમાં ગળતી થઈ જાય હા પણ જો ગળતી થઈ જાય તો એને વારો કરવાનો થઈ જાય લાઈન સર એક પછી એક જવાનું કરવાનું કરો ભાઈ તમે વધારે કામ મૂકીને બધા વહી જાવ ચાલો બાકી ના ડોળા બંધ રાખો બાકી ના ઘરે વહી જાવ કામ વગર ના માણસો તમે વહી જાવ અનિલભાઈ કાકા તમારે જરૂર નથી તમે વહી જાવ ઘરમાં આવો છો તમે શરીર નાકે હુકામ બેહો છો બધાને અંદર કાઢવી અને બધાને કીધું છે બધાને આગા ઉભા રાખો દુકાન થી એક એક મીટર બે બે મીટર આગા ઉભા રહી તમે લાઈન માં વારો એટલું તો કમસે કમ આગું એક મીટર આગું રહેવું એ વાત બધાને કરેલી જ છે ઘરે જઈને બે આવો ભાઈ હલો જરૂર વગર ના આવ્યા ભાઈ બેહો જ નહીં જરૂર છે તમારે કાંઈ તો અંદર ઘરે જઈને બેહો ને ભગવાન ઘરે જાઓ ને કાલ બહુ આવતો આપણે મેયર સાહેબ આવ્યા છે મેયર સાહેબ તો બોલો સાંભળો ખોટી પોલીસે બોલાવીને ખોટા કોઈને બધી ખબરો હોય અમારી પાસે મેચ કે નથી ઓ એટલે કહું ધોવાની ઘરે જઈને બેહો તમને નાક કોઈ પાડો કયો જરૂર વગરનું ઘરની વાત નીકળવાની જરૂર જ નથી તમારે મેડિકલ વાળા રાઉન્ડ જ મારવી છે ગાડી રૂમાલ બાંધી અને થોડા થોડા છેટા થઈ જાવ
દશરથ નગર ગેલાણી નગર એના પ્રમુખ ને બધા સતાતી બાબત માં પ્રયાસરત તો છે, પણ લોકોએ પણ આ બાબતમાં ખાસ કાળજી રાખવાની જરૂર છે. આપણને એમ થાય કે બીજું કંઈ કામ નથી, બહાર નથી જવાનું, એટલે આપણે શેરીના નાકે આવીને ટોળું કરીએ એટલે ફરીથી આખી વાત એવી ને એવી જ મુશ્કેલીવાળી ઊભી થઈ જવાની છે. અનાજ કરિયાણું વગેરે લોકોને મળી રહે એટલા માટે એને કદાચ ખુલ્લી રાખવાની પરવાનગી હોય, પણ એને ત્યાં જો આ જ પ્રકારના ટોળા થાય અને સરકાર મજબૂર બને કે એને પણ કડકાઈથી બંધ કરી દઈએ તો આપણીને આપણી જ મુશ્કેલીઓ વધવાની છે. જે કંઈ છૂટછાટ આપણને આપવામાં આવી છે, જે ભલમનસાઈ બતાવવામાં આવી છે, એનો દુરુપયોગ ન કરીએ આપણે. અને જે રીતે શિસ્તબદ્ધ રીતે એક પછી એક આપણને જે વસ્તુઓ જોઈતી હોય એટલી કદાચ લેવાનું ચાલુ રાખીએ તો આપણું એ કામ ચાલવાનું છે અને આપણે જે સાવચેતી રાખવાની છે એ પણ રહી શકે એમ છે. મને એવું લાગે છે કે આપ સૌ આજે જોઈ રહ્યા છો એ આપના વિસ્તારમાં આપ કરશો, તમારા પ્રતિનિધિઓ, પોલીસના માણસો, કોર્પોરેશનના અધિકારીઓ દરેક શેરીની દરેક દુકાને જઈને આ કામ નહીં કરી શકે. મારી જે કોઈ અનાજ કરિયાણાની દુકાનો ચલાવતા વેપારીઓ હોય એને વિનંતી છે કે તમારે ત્યાં એક ગ્રાહક આવે, એક ગ્રાહકને આપી દઈએ, એનું પેમેન્ટ લેવાઈ જાય, એનું કામ પતી જાય, પછી બીજા ગ્રાહકને દુકાનનું પગથિયું ચડવા દેજો. અને એને પણ તમે કાઉન્ટરથી એક મીટર દૂર રહીને આખી જ વાત તમારે જે કહેવાની સાંભળવાની હોય, આપ લે કરવાની હોય એ કરશો. આટલું જો તમે કરશો અને સ્વયંભૂ પાડશો તો આ જે છૂટછાટ મળી છે એ આપણે કાયમી રીતે કદાચ એન્જોય કરી શકશું. નહીતર જેમ જનતા કર્ફ્યુ પછી લોકડાઉનની ફરજ પડી, લોકડાઉન પછી આખા દેશના લોકડાઉનની ફરજ પડી, એમ જો હવે આપણે નહીં સમજીએ તો કર્ફ્યુની ફરજ પડશે. અને કર્ફ્યુમાં સ્થાનિક પોલીસને આપણે સહકાર ન આપીએ તો મિલિટરી સુધીની વાત જાય. આટલે બધે દૂર જવાના બદલે અત્યારે આપણે પોતે એટલો સંયમ રાખીને આપણા ઘરમાં બેસીએ, આપણા માટે આપણા પરિવાર માટે જો આટલું કરીએ તો મને એવું લાગે છે કે આ આપણે બીજા કોઈને અંદર આવવાની જરૂર ન, અને એ રીતે આપણે આપણું આ કામ આગળ વધારી